लॉक करी दी है ये ना ना हजी लॉक नहीं पड़ता हजी आ जाऊं जो पाछ नहीं ना पड़ने आने आने पाड़ जवानी जरूर वो मां देखा जावे देखा से अच्छा ये कोई करो अरे आम राक्ष आपने चिल्टे आवाज आपने ये आ बाहर से बूम नहीं पा हां वाला अटलो चाल से तो बूम पा ना बराबर You should always have a little more. सामायिक लोग ले जाएं, बस तुम ऐने उसमें करो। सामायिक पति जाएं। हाँ हाँ। तुम ऐने उसमें करो। ना ना ये कौन चीज़ सामायिक पति जाएं। हाँ, अने बिजु के तमार पति जाएं। किशोर बिन स्तावन गांव से माइक्रोफोन हमने आप दिए। योगेश, सरप्राइज। You are here. Only for first session. અમારે છે ને આજે મેદીનો પ્રોગ્રામ છે ત્યાં પેલ પ્લેઝન્ટનમાં તો મેં કહું અડધો કલાક મોડો આવીશ Thank
there was a problem with the wired laptop. No. You can bring it forward. That's fine. Yeah. Samak Levagir. Samak Levagir. Jai Janendra Badhane. આજે આપણે 2070ની 2017ની ફર્સ્ટ શિબિરના બધાને વેલકમ છે. લગભગ આપણે 125-150 વચ્ચે રજીસ્ટર થયા છે, વિચ ઇઝ રિમાર્કેબલ. ખાસ કરીને કે આજે આપણા સમાજમાં બે લગ્ન પ્રસંગ છે. આપણે જાણી શકીએ છીએ ઘણી વખતે કે અહીંયા બધા સોશિયલના કારણે આપણે ઘણી વખતે અહીંયા નથી આવી શકતા. તો તમને બધાને વેલકમ કરું છું અને અનુમોદના કરું છું કે તમે બધું પ્રસંગ મૂકીને બી અહીંયા આવ્યા છો. કાલે ઘણા લોકોએ શાયદ ઈમેલ વાંચી હોય કે ન વાંચી હોય. આપણા જૈન સમાજના પ્રખર આચાર્ય આચાર્ય શ્રી મુક્તિદર્શન મહારાજ સાહેબ, મુક્તિદર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબ કાલે કાળતરણ પામી ગયા છે. 16 તારીખ સુધી એમને વાંચના આપી હતી, 16 તારીખ સુધી. અને જેમ કહીએ કે એમને ખબર જ હતી કે એક દિવસનો જે એમનો અહીંયા સંસારમાં છે, ને પછી રાતના હોસ્પિટલને ત્યાં જ પછી કાળધામ પામી ગયા છે. તો આપણે બધાને ઈમેલ તો મોકલાવી હતી. મારે આજે ગિરીશભાઈથી બી વિનંતી કરી છે કે આજનો શિબિર આપણે મુક્તિ દર્શન મહારાજ સાહેબના ગુણાનુવાદથી ચાલુ કરશું, અને જેથી આપણે જાણી શકીએ કે આ એમના માટે ખોટ નથી. આ એ તો ઉચ્ચ ગતિમાં ઓલરેડી વિરાજમાન છે. આપણા સમાજના માટે બહુ મોટી ખોટ થઈ છે. અને ઘણા લોકો સાંભળતા હશે એમનો યુટ્યુબમાં, ફેસબુકમાં, કે આપણે બીજા કોઈ બી રીતે ઓડિયો વિડીયો ટેપના સાથે. તો મારા સાહેબના માટે એ જ કહીએ કે જ્યારે એ કહે તો ઘણી વખતે આપણે એકદમ જગાડી આપે એમ. એમની અવાજ એવી હતી, એટલો પેશન હતો એનામાં અવસ્થિત જેમાં કે. તો ગિરીશભાઈ સાથે એને રિક્વેસ્ટ છે કે આજની શિબિરમાં આપણે જો એમના વિશે થોડો પ્રકાશ પાડશું, એમના જીવનનો કેમ પ્રોગ્રેસ થઈને એમનો શું સંદેશ હતો, તો આપણા માટે સાહેબ ઉપયોગી થાય. આ આપણી શિબિર છે, જૈન સેન્ટર આપણો છે, અને જનરલી આપણે બહુ ઓછા બધું વોલન્ટિયર તરીકે જ બધું કરતા હોઈએ છીએ. ઇવન કુકિંગમાં આપણે મીનાબેનને ખાલી એવી ઓના માટે હાયર કરતા હોઈએ છીએ, લેબર માટે, કે આપણે બધા અટેન્ડ કરી શકીએ. બાકી બધું મેનેજ આપણે કરવું છે. તો જેમ આપણે ઘરમાં હોઈએ ને બધા આપણે કામ પાટી લેતા હોઈએ છીએ, બધું કરી શકતા હોય છે જે જેવો સમર્થ હોય. જેમાં ઘણા લોકો આપણે જાણીએ છીએ કે સિનિયર સિટીઝન હોય કે જેનાથી ના થઈ શકતો હોય, તો ઓબ્વિયસલી આપણી ફરજ થઈ જાય છે કે એમને કઈ રીતે કમ્ફર્ટેબલ કરીને ને આપણે એમને સાચવી લઈએ. તો મારી બધાને વિનંતી છે કે આપણે આપણા ઘરમાં જેમ આવ્યા હોઈએ અને ઘરમાં આપણે કેમ વાપરતા હોઈએ, એવા જ આ દેરાસરમાં આજનો પ્રસંગમાં આપણે બધાને કરવું છે. તો જય જનેન્દ્ર. અને આજની આપણે જે આ વિડીયો ટેપિંગ છે, હમણાં લાઈવ નથી યુટ્યુબમાં બે કારણથી. એક તો કંઈ ટેકનિકલ ડિફિકલ્ટી છે, અને ભગવાનની ઈચ્છા છે કે અહીંયા પ્રત્યક્ષમાં આવીને તમે વધારે લાભ લ્યો, પરોક્ષમાં તો પછી જ્યારે જોઈએ ત્યારે મળશે જ તમને. આપણે હા રેકોર્ડિંગ થઈ રહ્યો છે અને યુટ્યુબમાં બી મૂકાશે. મારે જેમ કહીએ કે જે ચીજની પ્રત્યક્ષમાં હોય છે, કે આપણે કહીએ છીએ કે વર્ચ્યુઅલ મોક્ષ નથી મળવાનો, આપણે એકચ્યુઅલ મોક્ષ જોઈએ છે. એમાં ઘણા પ્રસંગોમાં આપણે વર્ચ્યુઅલ અથવા ટીવીમાં કે આમ ઓડિયોથી આપણને નહીં થઈ શકે, એ કરવું જ પડશે. આપણને અનુભવ જ કરવું જોઈએ. તો એ જોઈ શકાશે. બટ ગિરીશભાઈ હા, જેને હેન્ડઆઉટ જોતા હોય છે તો હજી બી કાપીઓ પાછળ બી છે ને અહીંયા પડી છે. હા મારી છે, એક મારી છે. હું કિશોરીબેનને આપું છું. આપણે સ્તવંતી શરૂઆત કરશું. જય
ગ્રીષ્મભાઈ રાજો અનીશ સૌની મહારાજ જય જિનેન્દ્ર હોમ શ્રી મહાવીરાય નમઃ હોમ શ્રી પાર્શનાથાય નમઃ હોમ શ્રી આદેશ્વર પરમાત્મનાથાય નમઃ હોમ શ્રી પન્યાસજી આચાર્ય ભગવંતને નમો નમઃ મહારાજને કોટી કોટી વંદન હોમ શ્રી પરમ પૂજ્ય યશો જયશ્રી આચાર્ય ભગવંતને મારા કોટી કોટી વંદન હોમ શ્રી મુક્તિ દર્શન સુરેશ્વરજી આચાર્ય મહારાજને મારા કોટી કોટી વંદન અને અંતમાં પૂજ્ય ગ્રીશભાઈને અમારા સૌના વંદન અને તમને બધાને મારા જય જિનેન્દ્ર મનોબુદ્ધિહંકાર ચિતાનિનાહં ન ચક્ષુર્જીવે ન ઘ્રાણનેત્રે ન ચાલ્યોમભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ચિદાનંદરૂપ શિવોહં શિવોહં નવા પ્રાણસંયો નવે પંચવાયુ નવા સાત ધાતુ નવા પંચકોષ નવા પાણીપાદ ન ચાપસ્તપાયુ ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ન મે રાગ દ્વેષો ન મે લોભ મોહ મદો નૈવ મે નૈવ માસર્ય ભાવ ન ધર્મ ન અર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ન મે રાગ દ્વેષો ન મે લોભ મોહ મદો નૈવ મે નૈવ માસર્ય ભાવ ન ધર્મો ન અર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ અહં ભોજનં નૈવ ભોજ્યં ન ભોક્તા ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ચિદાનંદરૂપ શિવોહં શિવોહં ન મૃત્યુ ન શંકા ન જો જો ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્રં ન ગુરુ ન શિષ્યં ચિદાનંદરૂપ શિવો
Shivoham, Shivoham, Chidananda Rupo, Shivoham, Shivoham, Aham Nirvikalpo, Nirakar Rupo, Vibhu Vyapti Sarat, Sarvendriyanam, Sadame Samatvam, Namuktim Bandham, Chidananda Rupo, Shivoham, Shivoham, Chidananda Rupo, Shivoham, Shivoham, Chidananda Rupo, Shivoham, Shivoham, Manobhudhyahankar, Chitani Naham, Nachakshotra Jive, Nachakrane Netri, Nachavyam Bhumi, Natejun Vayu, Chidananda Rupo, Shivoham, Shivoham, Chidananda Rupo, Shivoham, Shivoham. Anandakri Dhunche, Kata Sathari. Shivoham, Shivoham, Sachidanandoham. 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 Shivoham, Shivoham, Sachidanandoham, 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 Shivoham, Shivoham, Sachidanandoham. Jai Janendra. जय जिनेन्द्र बता वीरेंद्र भाई कहू तो छता है इट्स वर्थ मेंशनिंग कि बदा पास जो एक टॉय है म्यूट पर अथवा ऑफ पर मूकी दीजिए एक नवकार मंत्र साथे बता नमो अरिहंताराम नमो सिद्धाराम नमो आयरियाराम नमो वज्रायाराम नमो लोय सवसाहुराम येसो पंच नमो कारो सव पाव Parasano Mangalaram Chasavesim Parasano
Paramam Avahimaram Omkaram Bindu Sanyuktam Nityam Jayanti Yogina Kamadam Mokshadam Chaiva Omkaraya Namo Namah Mokshamargasya Netaram Vettaram Karma Bhubhrutam Gnataram Vishwatatvanam Vande Tadagunalabdai Gnanatimirandhanam Gnananjana Shalakaya Chakshuron Meditam Yena Tasmai Shri Gurave Nama. Mangalamaya Mangalakarana Vitaraga Vignana Namo Tahi Jate Bhaye Arihantadi Maha Adimam Prithivinata Madimam Nishparigraham Adimam Tirthanatham Cha Rushabha Swaminamam Stama Sudaso Taravak Josna Nirvali Krutadin Muka Brugalakshma Tamah Shantyai Shantinatha Shinnustuva Yaduvansha Samudrendru Karmakaksha Hudashana Arishtanemir Bhagavan Boyardhru Rishtanashana Kamate Dharanendrecha Sochitam Karmakurvati Prabhustulya Manovrutti Parshanatha Shriyestuva Shrimate Viranathaya Sanathaya Adbhuta Shriya Mahananda Saroraja Maralaya Rate Nama Krutaparade Pijane Krupamantaratarayo Ishadbhaspardrayor Badram Shri Virajinane Drayo Namo Durvara Ragadi Vairivara Nivarini Arhate Yoginathaya Mahavirayatayane Pannagecha Surendrecha Kaushike Padasanspruṣi Nirvishesha Manaskaya Shri Veera Swamine Nama Jai Jirendra. Aaj shanivar tarikh 18 March 2017 aaj ni apne shibir no pehlo divas શીર્ષક છે ધ ફર્સ્ટ અવેકનિંગ અથવા તો સ્વાનુભૂતિના આનંદ તરફ પ્રથમ ચરણ
આપણે આ શિબિરને શરૂઆત કરીએ એ પહેલાં ગઈકાલે જે આપણને સમાચાર આવ્યા એના કારણે ઘણા બધાને જેમને એમનો પરિચય હશે એમને દર્શન કર્યા હશે એમની વાણી સાંભળી હશે એમને ઘણો આઘાત પણ લાગ્યો હશે અને ખૂબ દુઃખદ સમાચાર અચાનક આપણને સાંભળવા મળ્યા. પ્રથમ તો આપ મને એમ થયું કે આ કદાચ કોઈ ભૂલ છે. હમણાં જ અમે એમના દર્શન કરીને આવ્યા, એમની પાસે બેઠા હતા થોડો વખત, થોડી હિતશિક્ષા આપી, થોડી વાતો બી કરી અને થોડું માર્ગદર્શન પણ એમણે આપ્યું આપણને. કદાચ હું એમ કહું કે આપણા જૈન શાસનની અંદર અત્યારે જે મહાપુરુષો છે એમાં તત્વનું જે ઊંડાણ, તત્વની વાત જે સરળ રીતે આપણને સમજાય તે રીતે જો કોઈએ મૂક્યું હોય તો એ આ મહાપુરુષે. ભગવાનનો જે મૂળ માર્ગ કે જે નિશ્ચય અને વ્યવહાર સાપેક્ષ છે, એવા નિશ્ચય અને વ્યવહારના અદ્ભુત અને સમ્યક સમતુલન અને સમન્વય જેમણે પોતાની વાણીમાં, પોતાના લખાણમાં છેલ્લા 4 દાયકાથી કર્યો અને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો, પોતે તો મુક્તિનું દર્શન કર્યું પણ સાધના તો એવી કરી કે એ મુક્તિની પ્રાપ્તિ કરશે એવું આપણને લાગ્યા જ કરે. એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ દર્શન મહારાજ સાહેબ ગઈકાલે અચાનક કાળધર્મ પામ્યા. ભલે એમનો પાર્થિવ દેહ કદાચ હવે નથી, પરંતુ એમનો વિશાળ અક્ષરદેહ અને સ્વરદેહ આપણા માટે હજી પણ જેને જેને એનો લાભ લેવો હોય એના માટે ઉપલબ્ધ છે. એમની વાણી સાંભળી અને જો તમારું હૃદય ન બદલાય તો એ હૃદય નથી, કાળમિંડ પથ્થર છે. અંગત રીતે કદાચ એમ કહી શકું કે અમે થોડા વર્ષો પહેલા મુંબઈમાં એમના દર્શન કર્યા હતા પૂજ્ય સુરેન્દ્રબેનની સાથે. ત્યાર પછી અવારનવાર જ્યારે તક મળતી ત્યારે દર્શન કરવા જતા અમે. હમણાં જ અમે એમના દર્શન કરીને આવ્યા.
નિષ્ફળતાના જો કોઈ તમારે મૂર્તિમંત વ્યક્તિત્વને જોવું હોય તો ચાલે. એમને તો આચાર્ય પદની કોઈ એવી ખેવના પણ નહોતી, પણ જૈન શાસને એમને આચાર્ય પદ આપી અને જૈન શાસન પોતે એનાથી પોતાની ભવ્યતાને પામ્યું છે. એક જ શબ્દમાં જો કહેવું હોય તો ગુણના ભંડાર હતા અને આવા નિષ્ફળ યોગીના દર્શન કરો તમે ધન્ય બની જાઓ. ખરા અર્થમાં યોગી પુરુષ હતા. યોગ દ્રષ્ટિના અજવાળા એમનો એક ગ્રંથ હતો, પૂજારી ભદ્રશ્રી મહારાજ સાહેબના ગ્રંથ ઉપરથી એમણે એના ઉપર વિવેચન કરેલું. આનંદગંજી મહારાજ સાહેબના સ્તવનો ઉપર પણ એમણે ખૂબ ઊંડાણમાં આપણને લઈ ગયા અને એક એક સ્તવનાના પદોને ખોલી અને આપણી સમક્ષ રજૂ કર્યા. એમ લાગે કે જાણે કે આનંદગંજી મહારાજ સાહેબ, દેવચંદ્રજી મહારાજ સાહેબ અને એવા મહાપુરુષોને પોતે પી ગયા હોય, પોતાના અસ્તિત્વની અંદર જેમણે એમને દરબાવી દીધા હોય અને પછી એમના હૃદયમાંથી જે એના પરિણામે જે વાણી નીકળી એ વાણી આપણા સુધી પહોંચી. જે કાળમાં એ થયા એ કાળમાં આપણે છીએ એ આપણી ધન્ય છે. બહુ પુણ્ય કર્યા હોય, ખૂબ ભાગ્યનો ઉદય હોય ત્યારે આવા મહાપુરુષ જ્યારે વિચરતા હોય ત્યારે આપણે એમનું સાનિધ્ય માણી શકીએ. જેમણે જેમણે એમનો પરિચય કર્યો એ ધન્ય બની ગયા. બહુ ઓછા લોકો છે કે જેમણે ભગવાનની વાતને આટલી બધી સૂક્ષ્મતાથી અને આટલી બધી સમન્વયથી અને ઊંડાણથી અને આટલી સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરી હોય. એવા મહાપુરુષને આપણે હૃદયથી, આત્માના ઊંડાણથી અને આત્માના ભાવથી કોટી કોટી વંદન કરીએ, એમાં આપણું કલ્યાણ સમાયેલું છે. આપણા આજના બે દિવસની શિબિરના જે શીર્ષક છે ધ ફર્સ્ટ અવેકનિંગ, જૈન પાથ ઓફ પ્યોરિફિકેશનના લેખક ડૉક્ટર પદ્મનાભ જૈનીએ એમના એ પુસ્તકની અંદર
સમ્યક દર્શનને આ રીતે વર્ણવ્યું છે. ધ ફર્સ્ટ અવેકનિંગ. આપણે રોજ સવારે જાગીએ છીએ, એમ કહું કે ઉઠીએ છીએ, ઊંઘ આપણી પૂરી થાય કે ન થાય પણ આપણે ઉઠીએ છીએ. પણ આ જે સમ્યક દર્શનની વાત છે એને એમણે ધ ફર્સ્ટ અવેકનિંગ એટલા માટે કીધું કે અનાદિકાળની મોહ નિંદ્રામાંથી જાગૃત થઈએ આપણે. યુ અવેક, તમે જાગૃત થાઓ. અને દર્શન કરો જગતનું. અને કેવી રીતે દર્શન કરો? તો કે જે રીતે અનંત કેવડી પરમાત્મા આવે, તીર્થંકર પરમાત્માએ જે રીતે જગતનું દર્શન કર્યું તે રીતે આપણે જગતનું દર્શન કરીએ તો એને અવેકની કહેવાય, એને જાગૃતિ કહેવાય. ઘણા બધા મહાપુરુષોએ, ઘણા બધા લેખકોએ, ઘણા બધા ટીકાકારોએ પણ સમ્યક દર્શનની જુદી જુદી રીતે વ્યાખ્યાઓ કરી છે. એ જ ડૉક્ટર જૈનીએ એને ટ્રુ ઇનસાઇટ પણ કીધી છે. પછી એક બીજા પ્રોફેસર જૈની છે, જૈન છે રાધર, એમણે રેશનલ પરસેપ્શન કીધું સમ્યક દર્શનને. પોલ ડંડાસ નામના એક ફિલોસોફર છે, એમણે એને કરેક્ટ વ્યૂ કીધું. સૌ પોતપોતાની રીતે એને વર્ણવે છે. બીજી રીતે એમણે કરેક્ટ એટીટ્યૂડ પણ કીધો, એટલે ત્યાં થોડો અંશ ચારિત્રનો પણ આવે છે. પ્રોફેસર નલિની બલબીર કરીને છે, એમણે એને રાઇટ ફેથ કીધું, શ્રદ્ધા. પ્રોફેસર ડૉક્ટર જોન કોર્ટ, એને એને રાઇટ વર્લ્ડ વ્યૂ કીધું. આ જુદા જુદા શબ્દો છે, વસ્તુ સમજાવવાની સમજવાની એક જ છે વસ્તુ. અગેન આચાર્ય ભુવનભાનુ શ્રી, જે મુક્તિદર્શન મહારાજ સાહેબના દાદાગુરુ હતા, તમે નામ સાંભળ્યું હશે કદાચ, ભુવનભાનુ શ્રી મહારાજ સાહેબનું, એને રાઇટ વિઝન કહે છે. પછી તેરાપંથની અંદર મહેન્દ્ર મુનિ કરીને છે, એ પણ એને રાઇટ ફેથ કહે છે. બીજા પણ બધા રાઇટ પરસેપ્શન, પ્રોપર વ્યૂ ઓફ રિયાલિટી, પ્રોપર ઇન્સાઇટ, રાઇટ ફેથ, ઓરિએન્ટેશન ટુવર્ડ સ્પિરિચ્યુઅલ ગ્રોથ, એનલાઇટન પરસેપ્શન, આવા જુદા જુદા રીતે વર્ણવે છે. પણ એ બધાની પાછળનું સમજવાનું શું છે? તો અહીંયા એમ કહે છે કે વી મસ્ટ બેર ઇન માઇન્ડ ધેટ ધી વર્લ્ડ ડિસ્ક્રાઇબ બાય ધીઝ વર્ડ્સ, ધ વર્લ્ડ ઇટ સેલ્ફ ઇઝ દર્શન. હવે યુ કેન ટ્રાન્સલેટ દેટ કરેક્ટલી ઇન ટુ પરસેપ્શન ઓર ફેથ, ઓર જે રીતે આપણે કહીએ જૈન દર્શન, એ રીતે એને ફિલોસોફી પણ કહી શકાય. બટ ઓલ ધીસ ટ્રાન્સલેશન્સ આર રાઇટ ફ્રોમ એ સર્ટન વ્યૂ પોઈન્ટ,
And each translation ultimately is an insight into the translator's own mind. દરેક પોતપોતાના મનની અંદર જે રીતે એનો ભાવ અથવા એનો જે રીતે સમજ એને આવી છે એ પ્રમાણે તમને બતાવે છે. ફોર અ ટ્રાન્સલેશન બેઝિકલી ઇન રિયાલિટી ઇઝ અ ટ્રાન્સક્રિએશન. એના મનની અંદર જે ભાવ ઉત્પન્ન થયો એ વસ્તુ માટે એ આપણને બતાવે છે. So what happens is the translator takes an original text and expresses it in another language. Basically, this is what exactly happens. As per his own understanding, the translator's own perception are bound to color his writings. એટલે એનું જે perception છે, એનું જે જોવાની રીત છે, is limited to his own knowledge. અને એ જે આપણને કહે છે એનું પરસેપ્શન છે એ એનું જ પરસેપ્શન છે. કારણ કે બધા છદ્મસ્થ જીવો છે. છદ્મસ્થ જીવોનું જ્ઞાન લિમિટેડ હોય, મર્યાદિત હોય. એ જ્ઞાનની અંદર એને જે ભાવ આવે એ પ્રમાણે આપણે બતાવે. કોઈપણ ગ્રંથને એટલા જ માટે મહાપુરુષ એમ કહેતા હોય છે કે જે ગ્રંથ જે ભાષામાં રચાયો હોય એ ભાષાનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. તો આપણા બધા જ ગ્રંથો મોટાભાગના અર્ધમાગધી, પ્રાકૃત અને ત્યાર પછી સંસ્કૃતમાં રચાયા. તો જો એ ગ્રંથનો તમને ખરેખર અભ્યાસ કરવો હોય તો એ ભાષા તમારે શીખવી જોઈએ. હવે એવી ભાષા શીખવાનો તો આપણી પાસે કોઈ સમય પણ નથી અને શક્તિ પણ નથી અને કંઈક એવી ઇન્ક્લિનેશન પણ નથી. તો એને માટે શું કરવું જોઈએ? તો જે મહાપુરુષોએ આવા ગ્રંથોનો ઊંડાણમાં અભ્યાસ કરી અને પછી આપણી ભાષાની અંદર આપણને સમજાય એ રીતે જે મૂક્યો હોય અને એ આપણે લઈ અને એને જે રીતે આપણે ખોલી શકીએ એ રીતે ખોલીએ ગુરુ સમક્ષ, તો ગુરુની નિશ્રામાં, તો એનો ભાવ આપણને પકડાય. માટે કોઈપણ ગ્રંથ પોતાએ પોતાની મેળે વાંચવાનો નથી. કોઈપણ ગ્રંથ શું પણ, કોઈપણ પુસ્તક પણ કે જેની અંદર તત્વનું નિરૂપણ કર્યું હોય એ પોતે પોતાએ પોતાની જાતે વાંચવાનું નથી હોતું. એટલા માટે ત્યાં કીધું કે કોઈપણ ગ્રંથ એ ગુરુ સંમત હોવો જોઈએ અને ગુરુ પ્રદત્ત હોવો જોઈએ. કેમ કે ગુરુ શિષ્યની પોતાની જે ભૂમિકા છે એને સમજે છે, એને સમજી અને એને અનુરૂપ એને એવી જાતનો ગ્રંથ અથવા એવી જાતની સાધના આપે છે. આપણે શું ગુરુ પાસે જઈએ અને કહીએ કે હું છેલ્લા 5-15 વર્ષથી સાધના કરીને આવ્યો છું, આટલું મેં કર્યું છે, હવે મને તમે આગળ માર્ગદર્શન આપો, એમ જ કહીએ ને આપણે? અને ગુરુ તમને એકડે એકથી ઘૂંટાવે અને એમ કહે તારે એકડો ઘૂંટવાનો છે, તો તમે શું કહો? સ્વીકાર કરી શકો? ના કરી શકો ને? તો તમે શિષ્ય તરીકે તમે નપાસ. શું? ગુરુ પાસે ગયા તમે અને તમે કેટલાય ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય કે કેટલાય પુસ્તકોનો અભ્યાસ કર્યો હોય, કેટલા સ્વાધ્યાય સાંભળ્યા હોય, કેટલા સ્વાધ્યાયમાં આવ્યા હોય, કેટલાય જ્ઞાનના પુસ્તકો તમે ફેરવી લીધા હોય, કેટલી ક્રિયાઓ કરી લીધી હોય, કેટલા ધર્મના અનુષ્ઠાનો કરી લીધા હોય, છતાં પણ તમે જ્યારે ગુરુ પાસે જાઓ તમને કહે કે તમારે એકડો ઘૂંટવાનો છે. તમે જો તહતી ના કરો
અને એકડો એકડાથી શરૂઆત ના કરો અને જે પાછું પાછળ જે તમે કરીને આવ્યા છો એને ભૂલો નહીં તો તમે શિષ્ય તરીકેની તમારી લાયકાત ગુમાવી દો. સમજાણું કઈ? તો આનંદની પ્રાપ્તિ દરેક જીવ ઈચ્છે છે. કેમ? એક, એને દુઃખ ગમતું નથી, અને બીજું એનો સ્વભાવ છે. ગોળનો સ્વભાવ ગળપણ છે, તો ગોળ ઉપર તમે ગમે તેટલા લીમડાના અર્ક નાખો, એનાથી એને વાસિત કરો, લીમડાના પાનની અંદર એને વીંટાળી દો, છતાં પણ ગોળનું જે ગળપણ જે છે એ અંદર એવું ને એવું જ રહે. જેવું એમાં ઉપરથી જે કડવાશ નીકળી જાય તો એની મીઠાશ પ્રગટ થાય છે. એવી રીતે જીવનો સ્વભાવ આનંદ છે. મૂળ સ્વભાવ સ્વરૂપથી એ આનંદ સ્વરૂપ છે. અને એ આનંદને પ્રાપ્ત કરવા માટે અનાદિકાળથી જીવ મથ્યો છે. જીવે પ્રયત્ન બધા આનંદ માટે જ કર્યા છે. મળ્યો નથી, એને મળ્યું માત્ર દુઃખ છે. કેમ કે જ્યાં આનંદ હતો ત્યાં એ ગયો નથી, જ્યાં દુઃખ છે ત્યાં આનંદ માન્યો છે. એ અજ્ઞાન, એ અનાદિકાળના અજ્ઞાનથી એ જીવ સંસારની અંદર દુઃખી જ થયો છે. કોઈ એવા સદગુરુના યોગથી, કોઈ એવા ભાગ્યના ઉદયથી, કોઈ એવા પુણ્યના ઉદયથી ક્યારે જીવને કોઈ એવો યોગ થાય અને એને આનંદની દિશા પકડાય ત્યારે સ્વરૂપની દિશા પકડાય. એ સ્વરૂપનો આનંદ એટલે સ્વની અનુભૂતિ, એનો આનંદ, એના તરફ પહેલું પગલું, પહેલું ચરણ, પ્રથમ ચરણ એ સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન છે. જ્યાં સુધી આપણે જગતના સ્વરૂપને સમ્યક રીતે ન જોઈએ, ન જાણીએ અને એ પ્રમાણે આપણા જીવનને ન બનાવીએ ત્યાં સુધી એ આનંદની પ્રાપ્તિ ત્રણ કાળમાં થઈ શકે નહીં. આપણે જે પુસ્તકનો આધાર લેવાના છીએ એ પુસ્તક ગુરુદેવનું લખેલું છે સ્વાનુભૂતિની પગથારે. ગુરુદેવે આપણને આશીર્વાદ આપ્યા છે, મૂક્યો છે આશીર્વાદ પત્ર, મૂક્યો છે. એમાં મહોપાધ્યાય શ્રીમદ યશો વિજયજી મહારાજ સાહેબ દ્વારા રચિત શ્રી સિમંદર જીન સ્તવના, કે જે લગભગ 125 ગાથાના સ્તવન તરીકે ઓળખાય છે, એની કેટલીક કડીઓ ઉપર સાહેબજીએ સ્વાધ્યાય કર્યો છે અને એ આપણને અહીંયા આ પુસ્તકમાં આપ્યો છે. એમાં શરૂઆત એમણે કરી છે. તમને અહીંયા કદાચ મૂક્યું છે મારા ધારવા પ્રમાણે. જો એક વસ્તુ તમને પહેલાં ચોખવટ કરી દઉં, કરી છે તમને આપણું, અહીંયા જે સ્લાઇડ તમે જોશો ને એ બધી સ્લાઇડો તમારી પાસે નહીં હોય.
તમારી પાસે અમુક સ્લાઇડ છે એ હું તમને કહીશ કઈ કઈ છે. સભાસવ ગાથાના સ્તવનની અંદર મહોપાધ્યાયજી ખૂબ સુંદર વાત કરી છે કે જૈન દર્શનનો પાયો છે ખરેખર તો ભગવાનના મૂળ માર્ગનો પાયો છે કે જેની અંદર નિશ્ચય દ્રષ્ટિ અને વ્યવહાર દ્રષ્ટિ બંનેનો સમન્વય છે. જૈન દર્શનની અંદર કે ભગવાનની વાતની અંદર ક્યારેય એકલો નિશ્ચય નથી અને એકલો વ્યવહાર નથી. સાહેબજી એક દ્રષ્ટાંત અથવા તો એક દાખલા તરીકે એમ કે વ્યવહાર જે છે એ દોડ પથ એમને નામ આપ્યું એનું. એટલે તમે પ્લેન ટેક ઓફ કરવાનું હોય ને તો રનવે ઉપર દોડે, બરાબર, રનવે ઉપર દોડે, રનવે ઉપર દોડે અને પછી ત્યાંથી છલાંગ મારે આકાશમાં. તો આ જે દોડે છે એ વ્યવહાર છે. બોલો, વ્યવહાર છે એટલે શું થયું? દોડે છે એટલે જમીન સાથે એ જોડાયેલ છે, ધરતી સાથે જોડાયેલ છે. અને પછી ઉડે છે ત્યારે છોડી દે છે, આકાશમાં ઉડે છે. આ નિશ્ચય છે. વ્યવહાર એ દોડપથ, નિશ્ચય એટલે આકાશ. સમજાણું? નિશ્ચય દ્રષ્ટિ અને વ્યવહાર દ્રષ્ટિનું અદ્ભુત સમતુલન શ્રી સિમંદરજીની સ્તવનામાં મહોપાધ્યાયજીએ કર્યું છે. સરળ ગુજરાતી ભાષામાં લખેલી છે કડીઓ બધી, પણ ભાવ લીધો છે ભગવાનની દેશનામાંથી. એને આપણે એની અનુપ્રેક્ષા કરીએ જ્યારે ત્યારે આપણી નજર સમક્ષ જે વ્યવહાર અને નિશ્ચયનું જે ધુમ્મસ છે એમાં ખાસ કરીને મોટાભાગના જીવોને માટે શું બને છે કે એક દ્રષ્ટિ એની પકડાઈ જાય છે અને એની બીજી દ્રષ્ટિ ઉપર ધુમ્મસ છવાઈ જાય છે. એટલે કાં તો નિશ્ચય ઉપર ધુમ્મસ છવાયું છે અને કાં તો વ્યવહાર ઉપર ધુમ્મસ છવાયું છે. અને એમાંથી કોઈ વસ્તુ સ્પષ્ટ થતી નથી. તમે આ કડીઓ ત્યારે એના ઉપર સ્વાધ્યાય કરો તો મહોપાધ્યાય જે એ કડીઓની અંદર આપણને એવી એક દ્રષ્ટિ આપે છે કે જે દ્રષ્ટિથી એ ધુમ્મસ આખું આપણું દૂર થઈ જાય અને આપણને ક્લિયર પથ, ક્લિયર માર્ગ, આપણને સ્પષ્ટ માર્ગ આપણને નજર સમક્ષ આવી શકે. અને પછી એ નિશ્ચય એમ થાય કે ઓ આ જ વસ્તુ છે. તો સ્તવનાની એક કડી છે, અહીંયા મૂકી છે પણ કદાચ આગળ છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહારોજી, પુણ્યવંત જે પામશેજી, ભવસમુદ્રનો પારોજી. બહુ પ્રખ્યાત છે કડી. હે, તમને આપેલું છે એમાં તેરમો. નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, મળ્યું બધાને? નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી એટલે નિશ્ચય દ્રષ્ટિ શ્રદ્ધામાં આવી જોઈએ. હૃદય એ શ્રદ્ધાનું સ્થાન છે. અને પાળે જે વ્યવહારો છે, પાળવું એટલે ક્રિયા આવે,
તમે પાલન કરો છો. પાલન કરવું એટલે એમાં ક્રિયા આવે. હૃદયની અંદર શ્રદ્ધા, પાલનાની અંદર ક્રિયા, એ વ્યવહાર છે. તો પ્રભુએ આપણને જે જે વ્યવહાર બતાવ્યા, જે અધ્યવસાયો બતાવ્યા, જે અનુષ્ઠાનો બતાવ્યા, એ બધા અનુષ્ઠાનો આપણે યથાયોગ્ય પ્રમાણે કરીએ. પણ એ વખતે, એ કરતી વખતે હૃદયની અંદર શ્રદ્ધા કે આ જે વ્યવહાર છે એ વ્યવહારથી મારો એ વ્યવહાર એવો બને કે જેથી કરીને જેની હું શ્રદ્ધા કરી રહ્યો છું એવા મારા સ્વરૂપની મને પ્રાપ્તિ થાય, તો પછી શું લખ્યું કે પુણ્યવંત. પુણ્યવંત કોણ? જેણે ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો છે એ પુણ્યવંત છે. અહીંયા પુણ્યના ઉદયની વાત નથી કરી. પુણ્યનો ઉદય તો બધાને, ઘણાને હોઈ શકે, પણ પુણ્યવંત કોને કહેવાય? કે જેણે ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો છે એ પુણ્યવંત છે. જેણે ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો એ પુણ્યવંત. અહીંયા તો ખાતરી આપે છે તમને, ભવ સમુદ્રનો પારો છે એ અવશ્ય ભવ સમુદ્રને પાર કરી જશે. સમજણ? શરત શું મૂકી? શરત એ મૂકી કે હૃદયની અંદર શ્રદ્ધાનું બળ પ્રજ્વલિત કરી અખંડપણે પરમાત્માની આજ્ઞાનું ત્યાં પ્રસ્થાપન કરીએ, અને પછી એ આજ્ઞા પ્રમાણે જે અનુષ્ઠાનો પ્રભુએ બતાવ્યા હોય એ અનુષ્ઠાનો ગુરુની નિશ્રામાં રહીને કરો તો તમે પુણ્યવંત. અને તો ભવસાગરનો પાર ગેરંટી આપે છે. બોલો, જ્ઞાનીઓ આપણા પુરુષાર્થની ગેરંટી આપે છે? હા, તો જ્ઞાનીને બે વસ્તુની ખબર છે. શું? કે જો તમે જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરશો અને એ આજ્ઞા પ્રમાણે તમે પુરુષાર્થ કરશો તો અવશ્ય તમને પ્રાપ્તિ થશે. એવું નથી કહેતા તમે કરો કદાચ થશે, કદાચ એવું નથી કહેતા. કરો કદાચ મળી જાય તો મળી જાય, એવું તમારા નસીબ બધું મળે તમને, એવું નહીં. તમારા નસીબને પણ ફેરવી નાખે એવી તાકાત પડેલી છે આમાં. એટલા માટે ત્યાં કીધું કે નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી. હૃદયની અંદર શ્રદ્ધા એ હોવી જ જોઈએ કે હું જો ભગવાનની આજ્ઞાનું પાલન કરું તો મને અવશ્ય મળે. જ સાહેબ તો જવ શબ્દ વાપરે છે ત્યાં સુધી કે ગુણ ગમ્યા તો ગુણ મળ્યા જ. તો નિશ્ચય દ્રષ્ટિ એટલે આપણી મંજિલ અથવા લક્ષ્ય. અને વ્યવહાર એટલે માર્ગ. હવે તમે તો ખબર છે તમને બધાને કે લક્ષ્ય આપણું અથવા મંજિલ નક્કી હોય આપણી, પણ પહોંચાય કેવી રીતે? હા, પહોંચાય કેવી રીતે મંજિલ ઉપર? રાઈટ ડિરેક્શન તો મળી ગઈ આપણને કે આ મંજિલ છે, બરાબર ને? અહીંયા જવાનું છે મારે, હું અહીંયા બેઠો છું, મારે ત્યાં જવાનું છે. હું ક્યારે જઈ શકું ત્યાં? ક્યારે પહોંચું ત્યાં? ઊભો થઈ અને ચાલું એ માર્ગે તો ને, એ માર્ગે ચાલું તો પહોંચું કે એમને પહોંચી જવું?
એમને એમ પહોંચ્યું ને તો ગમે ત્યાં પહોંચી જવું, મને ખબર ના પડે ક્યાં પહોંચ્યું એ. એમ આપણે જગતમાં રખડ્યા, એમ આપણે સંસારની અંદર રખડ્યા અનાધિકાળથી. કેમ? આપણી મંજિલ નક્કી નહોતી. મંજિલ નક્કી ના કરો તો તમે ગમે ત્યાં જતા રહો. 14 રાજલોકની અંદર 4 ગતિમાં ને 84 લાખ યોનિની અંદર તમે ગમે ત્યાં ફેંકાઈ જાઓ. કેમ ફેંકાઈ જઈએ છીએ આપણે? કેમ કે મંજિલ નક્કી નથી. તો આ જન્મની અંદર એક કામ તો આ કરવાનું છે આપણે, મારે મંજિલ નક્કી કરવી છે. મંજિલ એટલે ખબર પડે લક્ષ્ય, જ્યાં પહોંચવું છે ત્યાં. તમે અહીંથી ન્યુયોર્ક જવા નીકળો અને ન્યુયોર્કમાં બરફનું તોફાન આવ્યું છે, બરાબર, અમર થયું તે કોઈ દેવું, તો તમને તમારી ફ્લાઇટને ડાયવર્ટ કરે, બરાબર, પણ તમને ખબર તો શું છે, ગમે તેટલી ડાયવર્ટ કરે તમને, ભલે વોશિંગ્ટન લઈ જાય, પછી લઈ આવે તો ન્યુયોર્કમાં જ ને, કારણ કે ત્યાંથી પ્લેન પકડવાનું છે ઇન્ડિયાનું. થયું હતું કે નહીં? અમારે થયું હતું એવું. છેવટે તો ભેગા થવું જ પડે ત્યાં ન્યુયોર્કમાં. તો ખબર શું હતી? કે અમારી મંજિલ તો આ છે. ઓલો લઈ ગયો વોશિંગ્ટન. પણ આપણે કે થોડું વોશિંગ્ટનમાં બેસી રહ્યા છે, જઈને રહેવાય છે? ખબર હતી ને, ગમે તેટલું વોશિંગ્ટન સારું હોય, ગમે એટલું મજાનું હોય, ગમે એટલી આપણી આગતા સ્વાગતા કરે, પણ રહી જઈએ આપણે? નહીં ભાઈ, મને તું ત્યાં લઈ જા. કેમ? મારું આ મંજિલ નક્કી અહીંયા છે. એમ જો આપણે મંજિલ નક્કી કરીએ તો ભલે આપણે બે ચાર કદાચ બીજે ભટકી જઈએ, પણ છેવટે પાછા જ્યાં જઈએ ત્યાં કહીએ અહીંયા નહીં. ધીસ ઇઝ નોટ મી, ધીસ ઇઝ નોટ માય ડેસ્ટિનેશન, માય ડેસ્ટિનેશન ઇઝ ધેટ. સમજાય છે કાંઈ? એ આ ભાવમાં તમે નક્કી કરી શકો એમ છો, બીજા કોઈ ભાવમાં આ નક્કી કરી શકાય એમ નથી. 84 લાખ યોનિની અંદર બીજી કોઈ યોનિની અંદર આ વસ્તુ તમે નક્કી નહીં કરી શકો, એકમાત્ર ભાવમાં. તો નક્કી કરવું છે. 3-4 જણા બોલ્યા, હવે બીજાને ના જવું તો કાંઈ નહીં. ચા પાણી પીને આવ્યા છો બધા? વિષય ગંભીર છે, પણ છતાં આપણે કંઈ એટલા બધા ભારેખમ થવાની જરૂર નથી. વ્યવહાર દ્રષ્ટિ એટલે માર્ગ, સાધના માર્ગ. મંજિલ અને માર્ગ કેવા તો અન્ય સાપેક્ષ છે. સાપેક્ષ તો તમે ખ્યાલ આવે ને, જે પ્રમાણે મંજિલ હોય એ પ્રમાણે માર્ગ હોય, અને જે પ્રમાણે માર્ગે ચાલતા હોય એવી મંજિલ તમને મળવાની છે. એટલે એકબીજાને સાપેક્ષ છે, ડિપેન્ડિંગ ઓન ઈચ અધર, ઇઝ કોલ્ડ સાપેક્ષ. એવું તો ના બને ને કે તમે માર્ગ કોઈ વસ્તુનો લીધો હોય, કોઈ જગ્યાએ જવાનો અને બીજી જગ્યાએ પહોંચી જાઓ, બને, પણ તમે પાછા ઠેકાણે આવી જાઓ ને. મંજિલ વિનાનો માર્ગ કેવો કહેવાય? સાહેબ જેને કહે છે મોર્નિંગ વોક. મોર્નિંગ વોકમાં નીકળે હવે મંજિલ છે કાંઈ? 2 માઇલ ચાલવું છે તો ચાલી આવ્યા, પછી અહીંયા જાઓ કે અહીંયા જાઓ, શું ફેર પડે છે? જ્યાં રસ્તો સારો હોય ત્યાં જાઓ, જ્યાં દ્રશ્યો સારા હોય ત્યાં જાઓ, હા, જ્યાં લોકો સારા હોય ત્યાં જાઓ, હા, જ્યાં મને ભજીયા મળતા હોય ત્યાં જાઓ. ઇન્ડિયામાં એવું કરે લોકો, ખબર છે, હા, અમારે બધા બધા પરિમલ ગાર્ડનમાં જાય ફરવા માટે, શું કામ જાય ત્યાં? અને માર્ગ જ ન હોય, માર્ગ ઉપર ચાલવાનું જ ન હોય તો કોઈ મંજિલે પહોંચી શકે ખરા? પછી મંજિલ કેવી? તો આપણી મંજિલ કઈ? સ્વરૂપ દશાની પ્રાપ્તિ. હવે આ 2 દિવસ પછી, આ 2 દિવસની અંદર રાધર આટલું નક્કી કરીએ આપણે કે મારે આ જન્મની અંદર સ્વરૂપ દશાની પ્રાપ્તિ કરવી જ છે.
એને માટે જે કંઈ મારે કરવું પડે એ હું કરવા તૈયાર છું. કેવી છે એ દશા? તો કે આનંદથી ભરપૂર છે. કેવી છે એ દશા? જ્ઞાન દશા છે. કેવી છે એ દશા? વિતરાગ દશા છે. તો જે વિતરાગ દશા છે, જ્ઞાન દશા છે, જે આનંદથી ભરપૂર દશા છે, એવી દશા ભગવાન પોતે પ્રાપ્ત કરી જેમણે, એ ભગવાન આપણને એમ કહે છે કે આવો બેટા, અહીંયા તો આ વસ્તુ તને મળશે. આનંદ અને આનંદ જ છે એકલો, બીજું કાંઈ અહીંયા તને એક લેશ માત્ર પણ દુઃખનો છાયો પણ નથી. પણ એના માટેની રુચિ પેદા થવી જોઈએ. રુચિ ત્રણ પ્રકારની છે. એક તો આપણને કોઈ વસ્તુ જોઈએ સારી લાગે તો ગમી જાય, એ પહેલી રુચિ. એટલે કે આપણે લઈ લઈએ એવું નથી હોતું. હમ, મોલમાં જાઓ તમે તો કેટલી બધી વસ્તુ હોય, બધી કંઈ નથી, બધી ગમતી હોય, ઘણી બધી ગમતી હોય, પણ બધી લેતા નથી તમે. પછી એ રુચિ, અરે એ એ એ વસ્તુ તમે જ્યાં જોઈ, ભગવાનમાં જોઈ, ગુરુમાં જોઈ, તો તમને ગમી, આ પહેલી રુચિ. પછી એમ થાય આપણને કે આવું સ્વરૂપ મને મળે તો કેવું, મને પ્રાપ્ત થાય તો કેવું. કેવો ભગવાન કેવા બેઠા છે? પૂર્ણ આનંદની અંદર. ગુરુદેવ કેવા છે? પ્રસન્ન, હંમેશા પ્રસન્ન. મને પણ જોઈએ છે, મને આ જોઈએ છે, મને ગમે છે, પછી મને આ જોઈએ છે. આ બીજી રુચિ, બીજું સ્ટેજ રુચિનું. ત્રીજું સ્ટેજ, એના વગર મને હવે ચાલશે નહીં. આ જીવનની અંદર મને હવે આ ન મળે ત્યાં સુધી હું જંપીને બેસું નહીં. આ ઝંખના, આ ઝંખના જ્યારે તીવ્ર બને ત્યારે જ્ઞાની એમ કહે છે કે તને અવશ્ય એની પ્રાપ્તિ થાય. તો આ રુચિના ત્રણ સ્ટેજીસ છે. તો તમે જ્યારે ત્રીજા સ્ટેજ ઉપર પહોંચો અને ઝંખના જ્યારે તીવ્ર બને, હવે ઝંખના તીવ્ર બને એટલે શું? એના સિવાય મને, એટલે બાળક હોય ને, એને એક રમકડું ગમી ગયું છે, બરાબર, એની પાસે બીજા 50-100 રમકડા છે, એને એક રમકડું ગમ્યું છે. એ બધી દાદીઓ બેઠી હશે, એને બધાને ખબર છે. દાદીઓ બીજી અર્થમાં નહીં કહેતો, દાદીઓ ગ્રાન્ડ મધરની અપેક્ષા કહું છું. એને ખબર છે કે એ બાળકને એક જે રમકડું ગમ્યું હોય, હવે એ નથી માની લો, તો એને એના બદલે તું આ લે, તું આ લે, તું આ લે. શું કરશે બાળક? નહીં લે, નહીં, મને તો આ જ જોઈએ. હવે હોય એમાં કંઈ ભલે વાર ના હોય પાછું, હો આપણે કહે એના કરતાં આ સારું છે, નહીં મને આ જ જોઈએ. શું કરશે? ઝંખના કેવી તીવ્ર છે એની, કે એના વગર એને ચાલે નહીં. બોલો, આ રીતે આપણને જે સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના જાગે, તો ભલે પ્રલોભનો ગમે તેટલા આવે. લોકો કે ભાઈ આના કરતાં આ સારું છે, આના કરતાં આ સારું, આના કરતાં, પણ તમે શું કહેશો? તમે શું કહેશો? નહીં તો હું રડવા બેસીશ, મને આ જ જોઈએ, આ વગર મને નહીં. આવી ઝંખના જ્યારે થાય ત્યારે બોલો મળે કે નહીં? મા બાપ આકાશ પાતાળ એક કરીને પણ લાવે કે નહીં? અને પછી પેલો 5 મિનિટ રમીને પછી ફેંકી દે, બરાબર. આ તો શું થશે? એક વખત આ ઝંખના થઈ અને તમને મળ્યું, પછી તમે તમે ફેંકાઈ જાઓ આ સંસારથી.
તમે સંસારમાં ન રહી શકો તમે. કેમ કે એ જે છે સ્વરૂપ પ્રાપ્તિ જે છે એ સંસારથી તદ્દન વિપરીત છે. એક બાજુ સંસાર અને એક બાજુ આ. તો કોઈ મને કહે કે મને તો અમને સંસારી ગમે છે, અમને આ મોક્ષ ગમે છે, એવું કહેનારા મળ્યા છે મને? અમને સંસાર પણ ગમે છે અને મોક્ષ પણ ગમે છે. મેં તો મોક્ષ ગમતો નથી, સંસાર જ જો ગમે છે, મોક્ષની વાતો ગમે છે. મોક્ષની વાતો બહુ ગમે, સારી લાગે ને. હવે શું થયું છે કે મોક્ષની વાતો કરીએ આપણે એટલે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે આપણા માટે. શું? ઇટ્સ અ સ્ટેટસ સિમ્બોલ કે આ ભાઈ તો મોક્ષની વાતો બી કરે છે. જો આ ભાઈ તો સ્વાધ્યાય સાંભળે છે, સ્વાધ્યાયમાં જાય છે. આ ભાઈ તો કેટલો ધર્મ કરે છે. આ ભાઈ કેટલી નૌકારવાળી સમાય પ્રતિક્રમણ, આ કેટલી પૂજા ભક્તિ કરે છે. એ સ્ટેટસ સિમ્બોલ ખાતર પણ જીવ ધર્મ કરે છે. એને ગમતું નથી, ગમે તો છે સંસાર, આ ઝંખના નથી, આ રુચિ પણ નથી. પહેલા કક્ષાની પણ રુચિ નથી, આ પહેલી કક્ષાની પણ રુચિ નથી. આ જ્યાં સુધી સંસાર ગમે છે, ગમે છે શબ્દ વાપરું છું, સંસારમાં છો એની વાત નથી, સંસાર ગમે છે ત્યાં સુધી મોક્ષની વાતો ગમે છે, મોક્ષ ગમતો નથી. ધર્મની વાતો ગમે છે, ધર્મ કરવો ગમે છે, ધર્મ ગમતો નથી. બેમાં તફાવત છે, ધર્મ ગમવો અને ધર્મ કરવો, એ બે ફરક છે. કેમ કરીએ છીએ ધર્મ આપણે? ન કરીએ તો કેવા લાગીએ? એટલે કરીએ છીએ. તો અહીંયા શું કહે છે? આવી ચંખના પ્રાપ્ત થાય. હવે એ વખતે જ્યારે તમને સદગુરુનો યોગ થાય, યોગ શબ્દ વાપર્યો છે. જય વીરામાં શું માંગીએ છીએ? હે ભગવાન, આ 13 માગણીઓ કરીએ છીએ, એ 13 માગણીની અંદર સૌથી મહત્વની માગણી જો કોઈ હોય તો હે પ્રભુ તું મને સદગુરુનો યોગ કરાવી આપ. સદગુરુ તો ઘણા મળ્યા, સદગુરુ અનાદિકાળથી અનંતા ભવોની અંદર ઘણા મળ્યા, પણ યોગ ન થયો. તો હે પ્રભુ આ ભાવમાં મને સદગુરુનો યોગ કરી આપ. સુહ ગુરુ જોગો. પછી શું કરવાનું? પછી મને એવી શક્તિ આપ, એવી બુદ્ધિ આપ, એવી ક્ષમતા આપ કે તબણે સેવણા, તેમના આજ્ઞાનું, તેમના વચનનું પાલન કરો, પાલન કરી શકો. બધી કામ થઈ ગયું તમારું. પછી ફાફા મારવાના રહ્યા, આડુંઓડું ભટકવાનું રહ્યું, કોઈ પણ પ્રલોભનો આવે તો એ પ્રલોભનોમાં જવાનું થાય ન થાય ને? જે દ્રઢતા આપણે સંસારના કામોની અંદર કરી છે એટલે એવું નથી કે આપણામાં દ્રઢતા નથી. તમને ખબર છે, આપણે બધાને ખબર છે કે સંસારના કામોની અંદર દ્રઢતાપૂર્વક આપણે કામ કર્યા છે. એ દ્રઢતાપૂર્વક આમાં જો કામ કરીએ તો આ તો માર્ગ સહેલો છે, કારણ કે પોતાનો અંદરનો છે. ઓલું તો બહારથી લેવાનું હતું, એમાં પુણ્ય નિમિત્તરૂપ છે, પુણ્ય મુખ્ય નિયામક કારણ છે. પર પદાર્થની પ્રાપ્તિની અંદર પુણ્ય એ નિયામક કારણ બને છે, એના વગર મળે નહીં તમને પર પદાર્થ. અને અહીંયા તો સ્વરૂપની પ્રાપ્તિમાં સ્વરૂપનો અંદરનો પુરુષાર્થ એ નિયામક કારણ છે. અને અંદરના પુરુષાર્થને તો પોતે જો ના જગાવી શકે તો કોણ જગાવી શકે? એમાં ગુરુ અને ભગવાન નિમિત્ત છે,
ધર્મની દેશના નિમિત્ત છે, ઉપદેશ નિમિત્ત છે. સમજાય છે વાત? તો સ્વરૂપની પ્રાપ્તિની અંદર પોતે જ્યારે નક્કી કરે એ એનું નિયામક કારણ બને છે. સમજાણું? ઇટ્સ એન અલ્ટિમેટ રીઝન વાય યુ વિલ બી એબલ ટુ અચીવ દેટ, સિમ્પલી બીકોઝ ઇટ ઇઝ યોર ઓન. યુ ડોન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન એનીબડી એલ્સ. જેણે જેણે આ પ્રાપ્ત કર્યું છે એણે પોતે સ્વપુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે. નિમિત્ત બન્યા છે, ભગવાન નિમિત્ત બને, ગુરુ નિમિત્ત બને, ધર્મ નિમિત્ત બને, સાધર્મિકો નિમિત્ત બને, ઉપદેશ નિમિત્ત બને, ગ્રંથ નિમિત્ત બને, બધા નિમિત્તો બને. પણ ગમે તેવું સારું નિમિત્ત હોય પણ જો તારું પુરુષાર્થ એ દિશામાં ના ઉપડે તો તને ક્યારેય બી પ્રાપ્તિ ન થઈ શકે. પછી એમ કહ્યું કે કોઈ એમ કહે કે ભાઈ જ્યારે પણ ભગવાને મારું મોક્ષ જોયું ત્યારે થશે, હે ને? એવું ખરું ને પાછું? આપણે તો કીધું છે ભગવાનને બધી ખબર છે મારું મોક્ષ ક્યારે થશે, ખબર છે ને ભગવાનને? હે, ભગવાનને ખબર છે ને કે મારો મોક્ષ ક્યારે થશે? જુઓ, ભગવાનને ખબર છે, બરાબર? તો ભગવાન સમર્થન બેસીને દેશને શું કામ આપે છે? ભગવાન સમર્થન બેસીને દેશને આપે છે. ભગવાનને ખબર છે કે આ બધા સમર્થન, બધા લાખો કરોડો લોકો આવ્યા છે એ બધા કંઈ પામવા નથી, બધા કંઈ મોક્ષ નથી જવાના, એમાં થોડા અભવ્ય પણ છે, દુર્ભવ્ય પણ છે, છે કે નહીં? કેમ દેશને આપે છે? એ ભગવાનને ખબર છે. મને કે તમને ખબર છે નથી, પણ મને કે તમને એટલી ખબર છે એ ભગવાન કહે છે આપણને, માટે ખબર પડી કે જો તું કરીશ પુરુષાર્થ તો તને આ પ્રાપ્ત થશે. હવે શું કે જો આ વાત તમને રૂચે, આ વાત તમારા હૃદયમાં ઘૂસે અને જો તમે એ દિશામાં આગળ વધો તો તમારું મોક્ષ નક્કી છે. બેઠું? તો મને કેટલી ખબર છે? મને એ ખબર નથી કે મારો મોક્ષ ક્યારે છે, બરાબર? મને નથી ખબર, હા હું તમને ખબર પડશે અત્યારે. મને એટલી ખબર છે કે મારો મોક્ષ છે પણ ક્યારે છે મને નથી ખબર, ખરું? પણ મને એટલી ખબર છે કે હું આ માર્ગે ચાલીશ તો મારો મોક્ષ છે. કેમ કેમ એમ ખબર છે? ભગવાને મને કહ્યું છે, મને ભગવાનમાં શ્રદ્ધા છે. પ્રભુની આજ્ઞાનું પાલન હું કરું માટે પ્રભુ દેશના આપે છે. પ્રભુની એ દેશનાનું પાલન કરું તો મારો મોક્ષ નિશ્ચિત છે. આ ભાવ જો મને આવ્યો, હવે સાંભળો બરોબર, આ ભાવ જો મને આવ્યો તો મારો મોક્ષ નિશ્ચિત. અને જો મને એવો ભાવ આવે કે ભગવાનને ખબર છે મારો મોક્ષ ક્યારે થશે ત્યારે, અને ક્યારે મારો પુરુષાર્થ ઉપડશે ત્યારે ઉપડશે, એ જીવનો મોક્ષ ન થાય. શું કીધું? સમજાણું? જે જીવ એમ કે મારો મોક્ષ તો ભગવાને જ્યારે જોયું છે ત્યારે થશે, એ જીવનો મોક્ષ ન થાય ક્યારે. પણ જે જીવ એમ કે મને ખબર નથી, ભલે પણ ભગવાનને ખબર છે, પણ ભગવાને એમ પણ કહ્યું કે આ માર્ગે તું ચાલે તો તારો મોક્ષ નિશ્ચિત છે, તો મારે તો શું કરવાનું હોય? તમે નીકળ્યા હો માર્ગે જવા માટે, તમને ચોક્કસ ખબર છે તમે પહોંચવાનું જ છો ત્યાં? તમને નથી ખબર, પણ તમને એટલી તો ખબર છે કે આ માર્ગ ત્યાં જાય છે, માટે તમે નીકળ્યા છો, માટે તમે એના પર ચાલો છો. સમજાય છે? તમને ખબર નથી, તમે જેમ તમે નીકળ્યા હો રસ્તામાં કેટલાય વિઘ્નો આવે, ન પણ પહોંચી શકો તમે, બને કે નહીં, પણ તમને એટલી ખબર છે કે આ માર્ગ ત્યાં જાય છે, તો જો હું ના ચાલું તો ન જ પહોંચું. અને હું એમ સમજી બેસી રહું કે ભગવાને જ્યારે મારું જોયું હશે કે ત્યાં પહોંચો ત્યારે હું પહોંચીશ,
તો એ જાય, એ પહોંચે ના પહોંચે? માટે ભગવાને આપણને અનુષ્ઠાનો બતાવ્યા છે. માટે નિશ્ચય દ્રષ્ટિ આ છે કે ભગવાનના વચનોમાં શ્રદ્ધા હૃદયમાં ધરો, અને પછી જે વ્યવહાર બતાવ્યો ભગવાનને, અનુષ્ઠાનો બતાવ્યો, એ કરો. જે પ્રમાણે ભગવાને બતાવ્યું તે પ્રમાણે, તો નિશ્ચિત સ્વરૂપે એ જીવનો મોક્ષ હોય હોય ને હોય છે. તો જો અહીંયા શું કહે છે, જો એમાં સદગુરુનો યોગ ભળે તો માર્ગ સ્પષ્ટ થઈ જાય, અને પછી એ માર્ગે દોડવાનું. જંખના હવે શું થયું, સ્ટેજીસ ત્રણ સ્ટેજ થયા. જંખનાનું પહેલું સ્ટેજ, જંખનામાં આવવા માટે ત્રણ વસ્તુ આપણે બતાવી, રુચિ, તીવ્ર રુચિ અને તીવ્રતમ રુચિ. એના વગર મને ચાલશે જ નહીં. એ જંખના, જંખના સદગુરુનો યોગ ભળ્યો અને પછી માર્ગ, માર્ગ ઉપર દોડવાનો. તો વ્યવહારની નિશ્ચય બને સરકવાની આ પ્રક્રિયા કેટલી મજાની, કઈ ચિંતા જ નહીં આપણે. તમે પ્લેનમાં બેસો ત્યારે તમને ચિંતા કરો છો, આ પાયલોટને ખબર હશે સારો લે બરોબર શીખવતો નહીં હોય ને. હે, ત્યાં ભગવાન ભરોસો તો કર્યો, શું કહે છે કે ભગવાન ભરોસે, જે ત્યાં ભગવાન ભરોસો કર્યો, પોતાનો ભરોસો નથી, સમજાય છે ને? અને તો આપણા નિશ્ચિંત થઈને પાછા સુઈ જઈએ છીએ પાછા. ઘણા તો જેવા બેઠા હવે આંખે પાટા બાંધીને, હા ભાઈ મને લખી લખી, નો નો ડોન્ટ ડિસ્ટર્બ મી. લાંબી જર્ની હોય ને એટલે પછી, અને અમે ઇન્ડિયાથી બેઠા હોય, મદ્રાસથી બેઠા હોય, એટલે આખી રાતનો ઉજાગરા, જેવા બેસો એટલે ઊંઘ આવી જાય બધી હલે ને, એટલે આલડો ગાતા હોય. એટલે સ્વરૂપ દશાની વાતો સાંભળી છે, એ સાંભળ્યા પછી એને પામવાની ઝંખના ઉભરે છે. ક્યારેક નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂમિ ઉપર અલપ જલપ સંભાવ આનંદ આદિનું વેદન થઈ રહે છે, ત્યારે ઝંખના તીવ્ર બને છે, અનુભૂતિ પછીની તીવ્ર ઝંખના. હવે આ એક વસ્તુ સમજવાની છે. જો ક્યારેક તમને અનુષ્ઠાનો કરતા હો, ક્યારેક ભગવાનની ભક્તિ કરતા હો, પૂજા કરતા હો, સામાયિક કરતા હો, ક્યારેક કોઈ સ્તવના સાંભળતા હો, ક્યારેક કોઈ તમે ગુરુનો ઉપદેશ સાંભળતા હો, ત્યારે તમને એક પ્રકારની આનંદની અનુભૂતિ થાય છે. કંઈક ગમે છે તમને, તમને શાંતિનો અનુભવ થાય છે, અને એ વખતે તમારો ત્યાં સંભાવ જે તમારો અંદરથી પ્રગટ્યો છે, એ સંભાવની ભૂમિકા ઉપર તમે એક પ્રકારના આનંદની અનુભૂતિ કરો છો તમે. તો તમને શું થયું કે આ સંભાવના આનંદની અનુભૂતિ જો આટલી સરસ હોય તો એ મને વધારે મળે એવી ઝંખના તમને પેદા થાય છે. આ ઝંખના જ્યારે, આ ઝંખના જે છે એ ઝંખના તમને જ્યારે એમ થાય કે હવે મને આવો જ સંભાવ જોઈએ છે, મને આ કંકાસ નથી જોઈતો, આ કકડાટ નથી જોઈતો, આ ઘરની અંદર જે બધું મગજમારી ચાલે છે નથી જોઈતી, એના કરતાં તો દીક્ષા લઈ લો તો સૌથી ઉત્તમ થાય કે નહીં, થાય કે નહીં? ભાઈઓમાંથી કોઈ બોલતું જ નથી, બેનો બહુ કંટાળી ગઈ છો આમાંથી. તો એ ઝંખના જે છે ને એનાથી તમે આ સ્વરૂપ દશાની પ્રાપ્તિ માટેની માટે સદગુરુનો યોગ શોધો. સદગુરુનો યોગ પ્રાપ્ત થાય, સદગુરુ જે આપણને માર્ગ બતાવે એ માર્ગ પર આપણે દોડીએ. અને સદગુરુ શું કરશે, તમારી તે વખતની ભૂમિકાને જોશે, અને પછી તમને એનાથી કેવી રીતે તમે આગળ વધી શકો એની તમને સાધના આપે. એટલે એ થયો આપણો સાધના પથ. હવે સાધના પથમાં મૂળમાં શું થશે,
જો સાધના પ્રત્યે આ સંભાવની પ્રાપ્તિ કેવી રીતે તમે ત્યાં અનુભવ થયો ને, થોડોક અલ્પ પ્રમાણમાં ત્યાં શું બન્યું છું, તો કે ત્યાં કોઈપણ પ્રકારનો રાગ દ્વેષનું પરિણામ નહોતો. બરાબર, તમે જ્યારે આ સંભાવની અનુભૂતિ કરી ત્યારે શું હતું, કોઈ પ્રકારનું રાગ દ્વેષનું પરિણામ નહોતું ત્યાં. તમે સામાયિકમાં બેઠા, પૂજામાં બેઠા, ભક્તિમાં બેઠા, કોઈ અનુષ્ઠાનમાં, કોઈ દેશના સાંભળો છો, કોઈ સ્વાધ્યાય સાંભળો છો, એ વખતે તમારા મનની અંદર કોઈ રાગદ્વેષના પરિણામ નથી. તો રાગદ્વેષના અભાવની અંદર તમને લાગ્યું કે આ તો સંભાવ બહુ ગમે એવો છે અને ત્યાં કોઈ અહંકારનો પ્રભાવ નહોતો, એવું થાય? તમે જે પૂજા કરો કે ભક્તિ કરો કે સામાયિક કરો કે પ્રતિક્રમણ કરો, ત્યારે કોઈ તમને કંઈ અહંકારનો ભાવ નથી આવતો? પછી આવે છે, મેં સામાયિક કર્યું, મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં સ્વાધ્યાય કર્યું, પછી આવે છે. પણ જ્યારે તમે કરો ત્યારે નથી હોતો. તો એ જે ભાવ, એ જે પરિણામ જે પેદા થયો, તો ત્યાં રાગ દ્વેષ અને અહંકારની શિથિલતા થઈ, તો તમને ગમ્યું. તો હવે શું થયું, સાધના માર્ગ શું થયો મારા માટે, રાગ દ્વેષ અને અહંકારને શિથિલ કરવાના, સમજાણો? પછી એક સાધક આ રીતે પૂરતી સાધના કરે છે, બરાબર, માની લો કે 2-5-10 વર્ષ સાધના કરી એણે, એને પરિણામ આવવું જોઈએ કે નહીં? પરિણામ આવવું જોઈએ. પરિણામ શું છે, આપણે શું વિચાર્યું છે પરિણામનું? બે રીતે વિચારવાનું પરિણામ. એક પરિણામ એ છે કે રાગ દ્વેષને અહંકાર આપણા શિથિલ થવા જોઈએ, નિર્મૂળ થવા જોઈએ ઓલમોસ્ટ, હે એક. અને બીજું પરિણામ સ્વરૂપ દશાની પ્રાપ્તિ, સ્વરૂપના આનંદની પ્રાપ્તિ થવી જોઈએ. ન થઈ, તમે 5-10 વર્ષ સાધના કરી, અહીં તો બધા એવા બેઠા છે ધુરંધરો કે જેણે 25-25-30 વર્ષની સાધનાઓ કરી છે, નથી થઈ, નથી પ્રાપ્ત થયું, વિચાર કરીએ આપણે. તમે 5-15-25 વર્ષ સુધી વેપલો કર્યો, અમે વેપાર, અને તમે નફામાં કંઈ બતાવ્યું નહીં, હા વિચાર તો કરો કે નહીં, હા વિચાર તો કરો કે નહીં. તમે દરરોજ નોકરીએ જાઓ, દરરોજ નોકરીએ જાઓ, દરરોજ નોકરીએ જાઓ, 30 દિવસને અંતે કોઈ પગાર જ ના આપે, તો પગારમાં કંઈ મળે જ નહીં, તો વિચાર તો કરો કે નહીં, આ શું કરી રહ્યા છીએ આપણે, એમ આઈ વેસ્ટિંગ માય ટાઈમ હિયર, થાય કે નહીં વિચાર? તો 5-15 વર્ષ તમે સાધના કરી અને તમારા રાગદ્વેષનો અહંકાર શિથિલ ન થયા, ઓછા ન થયા, કંઈ ફરક ના પડ્યો, અને સ્વરૂપ દશાનો આનંદનો એક ઝડકો નામ, એક ઝડપ વિના એક ઝલક પણ તમને ના અનુભવમાં આવે, તો વિચાર તો કરીએ કે નહીં આપણે, કે અત્યાર સુધી અમે શું વેપલો કર્યો? હા તમે ગુરુ પાસે જાઓ કે નહીં, જાઓ કે નહીં, ગુરુ પાસે જઈને તમે પૂછો કે નહીં, ગુરુદેવ હું આ 10 વર્ષથી આટલી આ બતામણ કરું છું ને કશું પ્રાપ્ત થયું નથી, હમ એવી રીતે એક સાથે ગયો ગુરુ પાસે કે તમે જે બતાવ્યું તે મેં કર્યું, 10 વર્ષ સુધી કર્યું, કંઈ થયું નહીં, તો ગુરુ કે મેં તને પહેલાંથી કહ્યું હતું કે તારો તું મરી જા પણ તું મરતો નથી, તો હું શું કરું? તો અહીંયા મરી જવાનો અર્થ એ છે કે તારા અહંકારને, તો તારું હું જે છે એ મરી જવું જોઈએ. હવે તું મારતો નથી એને, અને તું તારું હું ને એમને એમ રમ્ય ઘોષ, ગુરુએ નામ આપ્યું રમ્ય ઘોષને, ગુરુએ નામ આપ્યું એનું પોતાનું, અને પછી કીધું તું નામ, આ તારું નામ જે છે એ તું નથી, તારે ઘૂંટવાનું છે 1 કલાક. શું ઘૂંટવાનું? શું છે કે હું અનામી છું, હું નામ વગરનો ચૈતન્ય અવિનાશી એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આત્મા છું, એવું તારે ઘૂંટવાનું છે. કલાક માટે બેસાડી રાખ્યું ત્યાં ઘૂંટતા, પછી થોડી વાર થઈ કલાક પૂરો થયો એટલે
ગુરુદેવ કે રમી ઘોષ જી સાહેબ. અલ્યા તને કીધું હતું કે તું તો અનામી ચેતન સ્વરૂપ છે, નેમલેસ એક્ઝિસ્ટન્સ છે તું, નામ વગરનું અસ્તિત્વ છે. રમ્ય ઘોષ તું તો છે જ નહીં, કેમ જવાબ આપે છે તું? અહીંયા આપણે ચૂકીએ છીએ, અહીંયા ચૂકીએ છીએ. આપણે તો નેમલેસ આનંદ સ્વરૂપ, આનંદ ઘન છીએ. અહંકારની માત્રા જે સાધકમાં વધુ હોય એને ગુરુદેવ પંચસૂત્રકની સાધના આપશે. જુદી સાધના આપે ગુરુદેવ. પંચસૂત્રક એક બહુ અદ્ભુત ગ્રંથ છે આપણો. એ કોણે રચના કરી એનું નામ નથી ક્યાંય, પણ એમાં આપણામાં રહેલા ભવ્યત્વને કેવી રીતે એને પરિપક્વ કરવું અને સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરવી એને બહુ સુંદર રીતે ત્યાં બતાવ્યું છે. પહેલામાં પહેલું એમ આમ તો એક જ વસ્તુ છે, પણ ત્રણ વસ્તુ રીતે બતાવી છે. પહેલામાં પહેલી વાત તમે ત્યાં કરી ચતુશરણ ગમન. હવે બોલો, તમે ચતુશરણ ગમન અરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ અને ધર્મ, આ ચાર શરણા તમે આપણે બોલીએ બી છીએ, સંતાર પુરુષમાં બોલીએ છીએ, માંગલિકમાં બી બોલીએ છીએ. ચાર શરણા તમે લ્યો, ચાર શરણા તમે લ્યો તો તમારો અહંકાર ત્યાં તમારો શિથિલ થવો જ જોઈએ, ખરું? પણ એની માટે બે કન્ડિશન મૂકી છે ત્યાં. એક દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના. દુષ્કૃત એટલે મારામાં જે કંઈ દોષો હોય એની હું નિંદા ગ્રહા કરું ગુરુ પાસે જઈને, તો એથી હું હળવો બની જાઉં, પછી જ હું શરણ સ્વીકારી શકું. અને સુકૃતિ અનુમોદના એટલે જ્યાં જ્યાં મને ગુણ દેખાય ત્યાં ગુણની અનુમોદના કરું, તો પછી હું જ્યારે ગુરુનું, ધર્મનું ને ભગવાનનું શરણું સ્વીકારું તે શરણું સાચું છે, તો તમારો અહંકાર ત્યાં શિથિલ થાય છે. તો અહંકારની માત્ર જેનામાં વધારો એને પંચસૂત્રની સાધના આપે. જે સાધકમાં રાગની માત્ર વધારો હોય એને પ્રભુ ભક્તિનો માર્ગ બતાવશે, અને જેનામાં દ્વેષની માત્ર વધારો હોય એને મૈત્રીની સાધના બતાવશે. મૈત્રીની, સમજાણું? પન્યાસી મહારાજ એમ કહેતા કે દરેક જીવે અનાદિકાળથી બે અપરાધ મોટા કર્યા છે, બે મોટા અપરાધ કર્યા છે. એક જીવ દ્વેષ અને બીજું જડ આસક્તિ. જડ પ્રત્યે આસક્તિ કરી અને જીવ પ્રત્યે દ્વેષ કર્યો છે. એક કિંમતી વસ્તુ તમે લઈ આવ્યા ઘરમાં, હા સમજો બધા, હા, અને માની લો કે ઘરમાં કોઈનાથી એ તૂટી ગયું, ફૂટી ગયું, તમે ગુસ્સો કરશો કે નહીં? સાચું બોલજો, હો, અરે બહાર જ કરશે પહેલાં તો, બરાબર, ગુસ્સો કરશો તમે, બરાબર. તો શું કર્યું તમે? જે વસ્તુ હતી એ જડ હતું, એ જડ પ્રત્યેના રાગથી તમે જેના ઉપર ગુસ્સો કર્યો, ચેતન છે એ જીવ છે, એના પર તમે દ્વેષ કર્યો. કેમ? આ અંદર અસ્તિત્વના સ્તરમાં પડેલી તમારી આ ભૂમિકા છે. જડ પ્રત્યેના રાગથી જ જીવ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. હવે જો એના પ્રત્યે તમને રાગ ના હોત, જો એ જળ પ્રત્યે રાગ ના હોત,
તો ગમે તેવી કિંમતી વસ્તુ તમે તૂટી ગઈ હોય ફૂટી ગઈ હોય ગમે તેટલા પૈસાનું નુકસાન થયું હોય ધનનું નુકસાન પણ એ વિનાશીના નુકસાનને કારણે તમે અવિનાશી એવા ચૈતન્ય પ્રત્યે દ્વેષ કરો છો. સમજાણું કહે દરરોજ કરીએ છીએ આપણે આમ દરરોજ કરીએ છીએ આપણે આમ કેમ તો કે અનાધિકાળની આ સંસ્કાર પડ્યો છે સંજ્ઞા છે પરિગ્રહ સંજ્ઞા છે. કયું સંસ્કાર છે આ કયું સંજ્ઞા છે પરિગ્રહ સંજ્ઞા. અને પરિગ્રહ જળની જ હોય પરિગ્રહ સંજ્ઞા જળની હોય કર્મ પણ પરિગ્રહ છે. તમે એમ કહો ને કે અમે સગા સંબંધીને તમે પ્રેમ કરો છો એટલે એનો પરિગ્રહ તમે કર્યો કહો ને હે ને. ખરેખર તમે પર સગા સંબંધીનો નથી કરતા એના મારા એના ચેતન તત્વનો નથી કરતા એનું જે બહારનું જળ પુદગળ શરીર દેહ અને જે સંબંધ એનો કરો છો તમે એ પણ પરિગ્રહ છે. સંયોગો પણ પરિગ્રહ છે અને એ સંયોગો દુઃખદાયક છે. કોણ કહે છે એવું હા સંતાર પુરુષમાં બોલો છો ને તમે જ પોતે બોલો છો તમે પોતે જ કહો છો. હું પૂછું કે કોણ કહે છે તો કે સંતાર પુરુષી કહે છે તો મારે શું લાગે વળગે છે. અરે તમે પોતે કહો છો રોજ રાત્રે આ કેવું કન્ડિશન થયેલું છે મન નાખો બીજા ઉપર જવાબદારી લેવાની જ નહીં. હું તો જવાબદાર હોઉં જ નહીં કોઈ બાબતમાં. આઈ એમ નેવર રિસ્પોન્સિબલ ફોર એનીથિંગ વિચ ઇઝ ગોઈંગ રોંગ એવરીથિંગ વિચ ઇઝ ગોઈંગ રાઇટ આઈ હેવ ડન ઇટ. આ અહંકાર છે આપણો. સંતાર પુરુષમાં આપણે રોજ બોલીએ છીએ સંયોગ મૂલા જીવેણે પત્તા દુઃખ પરંપરા. સંયોગ માત્ર દુઃખની પરંપરા સર્જે છે એમ કહે છે પાછા. એકલું એક દુઃખ એક વખત સર્જીને જતું રહેતું તો કાંઈ વાંધો નહીં ચાલો પતી ગઈ વાત ભૂલી ગયા. પરંપરા સર્જે છે તમમાં તે માટે શું કરો તિવિહેણ તિવિહેણ ઓસી રહ્યો તમમાં સંયોગ સંબંધમ તિવિહેણ ઓસી રહ્યો. બધા સંબંધો સંયોગો બધાને હું ઘોસીરાવી દઉં છું. હા બધું ઘોસીરાવી દે છે બધું ગ્રહણ શું કરે છે હા બધું છોડી દીધું તો શું પકડ્યું પકડાવે છો આપણને. હરિહંતો મહાદેવો જાવત જેવ સુસાવણો જળપણત્તમ સત્તમ મેં ગઈ એને હું ગ્રહણ કરું છું એ મારા છે એ શાશ્વત છે. તો રાગ દ્વેષ અને અહંકારની શિથિલતા કરીને આપણી એક ભૂમિકા બને છે સ્વરૂપ પ્રાપ્તિના આનંદની. એ આપણા માટે સ્વાનુભૂતિ તરફ જવાનું પ્રથમ ચરણ એનું એની આપણે આ શરૂઆત કરી છે. હજી તો પ્રસ્તાવના ચાલે છે. આપણા યુગના સાધના મનીષી પૂજ્યપાદ પન્યાસી મહારાજે આ વાત આપણને સમજાવી છે. ઝંખનામાં સદગુરુ યોગ ભળ્યો અને હવે એ ઝંખના સાધના માર્ગ ભણીની ગતિમાં ફેરવાશે. પણ આમાં બને છે શું કે ગતિ માનો કે સાધકમાં દેખાશે કે સાધક ગતિ કરી રહ્યો છે પણ એની પાછળનું જે ચાલક બળ છે જે નિયામક બળ છે જે નિયામક હેતુ છે એ તો પ્રભુ છે. જો
સદગુરુ છે. સદગુરુનું માર્ગદર્શન આપણે મળ્યા કરીએ અને આપણે આગળ વધ્યા કરીએ. તો જંખના સદગુરુ યોગ અને ગતિ, વ્યવહાર સાધનાની નિશ્ચય તરફ ઢળવાની આ પ્રક્રિયા સદગુરુ હોય છે પારદૃશ્ય, વ્યવહારના પાલક. પ્રભુએ આપેલ વ્યવહાર પણ કેવો મજાનો છે. દશવિધ સામાચારી, પંચાચારમય જીવન. તમને કદાચ એ ખ્યાલ નહીં હોય પણ સદગુરુ આચાર્ય ભગવંતો જે ગીતાર્થ ગુરુઓ હોય છે એમના રગે રગની અંદર, એમના આત્માના એક એક પ્રદેશની અંદર પ્રભુની આજ્ઞા એટલી બધી છવાયેલી હોય છે અને એને કારણે આપણને જે એમના તરફથી જે બોધ પ્રાપ્ત થાય છે અથવા તો આપણને જે માર્ગદર્શન મળે છે એ પ્રભુની આજ્ઞાને અનુરૂપ આપણને માર્ગદર્શન મળે છે એટલે એની કિંમત અનેક ગણી વધી જાય છે. સમજાય છે? દશવિધ સામાચારી પાળનારા ગુરુ હોય, પંચાચારમય એમની સાધના હોય. તમે વિચાર કરો, પંચાચાર એ જ ધર્મનું મૂળ છે. એ તો ખબર છે ને, પંચાચાર તો ખબર છે ને, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. અને ગુરુની વ્યાખ્યા કરી આપણે, શું વ્યાખ્યા કરી? સાહેબજીને મેં પૂછ્યું, મેં ગુરુને કેવી રીતે ઓળખવા, તો મને કહે સ્થાપનાચાર્યમાં શું બોલો તમે? સ્થાપનાચાર્યમાં બોલો છે ગુરુ. આ ગુરુની સ્થાપના કરી છે ને આપણે, સુધર્મા સ્વામીની સ્થાપના કરી. તો સુધર્મા સ્વામીની પરંપરાની અંદર જે પાઠ ઉપર આવ્યા એ ગુરુની સ્થાપના અહીંયા કરી આપણે. બરાબર, સુધર્મા સ્વામી તો પ્રતિક છે પણ અહીંયા તો પંચાચારમય અને 36 ગુણથી જે યુક્ત છે એ બોલો છે ને. પંચિંદીય સંવરણો તહન વ્ય બંબચર ગુતિ ધરો, ચૌવીય કસાયમકો ઈ 18 ગુણે હિમસંજુતો, પંચ મહવજુતો, પંચ વ્યાયાર પાણન સમતો, પંચ સમયોતિ ગુત્તો, 36 ગુણો ગુણો ગુરુ મજ. મારા ગુરુ કેવા હોય કે જે 36 ગુણોથી યુક્ત હોય તે, એની પાછળનું રહસ્ય છે. આ 36 ગુણો જેનામાં હોય એ પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણને માર્ગદર્શન આપે છે. અને આપણે તો પ્રભુની આજ્ઞા પ્રમાણે જે માર્ગદર્શન મળે એ માર્ગદર્શન ઉપર જઈએ તો પ્રભુ જેવા બનીએ આપણે, તો આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. સમજાણું કહે? બહુ અગત્યનું છે, અત્યંત અગત્યનું છે. અને એમાં જે અષ્ટ પ્રવચન માતાનું પાલન, અષ્ટ પ્રવચનની દેવજીની મહારાજ સામે સજ્જાય પણ છે. ક્યારેક તમને એનો અભ્યાસ કરજો, બહુ સુંદર છે, બહુ જ રહસ્ય છે એની અંદર. એમને ઘણું રહસ્ય મૂક્યું છે. 5 સમિતિ અને 3 ગુપ્તિ. એમાં 3 ગુપ્તિ જે છે એ ખરો ધર્મ છે અને 5 સમિતિ જે છે એ અપવાદ છે. એ ગુપ્તિ ન પાળી શકે તો 5 સમિતિ છે. સમજાણું ભાઈ? 3 ગુપ્તિ તો ખબર છે ને, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. તમે મુક્તિના બોલમાં બોલો છો ને, બોલો છો કે નહીં? શું બોલો છો? મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આદરુ અને પછી શું પરિહરો છો? મનદંડ. જેનાથી મન મારું, જેના જેવા વિચારોથી હું દંડાવું, દંડાવું એટલે આત્મા દંડાય, આત્મા કર્મરૂપી સજા ભોગવે, એને પરિહરવાનું છે. એવા વચનોથી, એના વચનોથી પરિહરવાનું છે, એવી કાયની પ્રવૃત્તિ પરિહરવાનું છે. આ મોપોતીના 40 ને 50 બોલ છે ને, જે એ 50 બોલની અંદર આખું જૈન દર્શન છે. જૈન દર્શનની ક્રિયા, અનુષ્ઠાન અને એનો સિદ્ધાંત બધું આ મોપૂર્તિના બોલમાં છે. પણ આપણે બધા આમ પટપટ આમ કરીને રવાના નહીં, એક એક બોલને તમે વિચારો કેટલું રહસ્ય છે. આપણા મહાપુરુષોએ જે
રહસ્ય મૂક્યું છે સૂત્રોની અંદર, ક્યારેક એના પર આમ થોડો વિચાર તો કરો, એકલા બેસીને એકાંતમાં, તો તમને ખ્યાલ આવે કે કેટલો ઉપકાર છે આ બધાનો આપણા ઉપર. હમણાં આપણે વાત કરી મુક્તિદેશ વાળ સાહેબની, એકી એક વસ્તુ એમણે ખોલી છે આ બધી વસ્તુઓ, તમને અદ્ભુત 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 એમનો રહસ્ય ખ્યાલ આવે. તો એ પંચાચારની ચરિત્રાચારની રાધર પાલનામાં સાધનાનું ઊંડાણ પકડાય અને તપાચારમાં ધ્યાન અને કાયસરનું આપણને ઊંડાણ પકડાય છે તપાચારમાં. અને વીર્યાચાર એ બધા આચારની અંદર એને સહાય કરનાર છે. નિશ્ચય દ્રષ્ટિ અને વ્યવહાર દ્રષ્ટિને સરળતાથી સમજાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની આ કૃતિ ઉપર ગુજરાતી સ્તબક અને અન્ય વિવેચનો ઉપલબ્ધ છે. અહીં સ્તબનાની 125 કડીઓમાંથી માત્ર 15 કડી પરનો સ્વાધ્યાય સાહેબે કર્યો છે, એ આપણે હવે શરૂ કરશું. એક પહેલી સ્લાઇડ લઈ લે, પહેલી સ્લાઇડ છે ને તમારી પાસે હશે, જુઓ. જો આપણે સ્વભાવ દશા અથવા સ્વરૂપ દશાને પ્રાપ્તિ કરવી છે, કેમ કે આપણને આપણા માટે આનંદની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે, અને એ આનંદ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય નથી. આટલું લખી અને અંડરલાઈન કરો. શું કર્યું? સે કોઈ સાંભળતું નતું ને? હા, શું 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 કીધું મેં બોલો? હું રિપીટ કરું છું, પણ મેં શું કીધું, શું સાંભળ્યું તમે? આપણને આનંદની પ્રાપ્તિ કરવી છે, એ આનંદ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય નથી, અને એ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ માટે જે ગુણની પ્રાપ્તિ કરવી પડે, એ ગુણની પ્રાપ્તિ પણ પરમાત્માએ બતાવેલા સાધના માર્ગ સિવાય બીજે ક્યાંય આપણને મળી શકે નહીં. આ આપણો મંત્ર હોવો જોઈએ, અને મંત્ર ઉપર આપણે પછી આગળ વિચારવાનું છે. બરાબર? જે જે હવે એ જ વસ્તુને અહીંયા ટ્રાન્સલેટ કરીશ. જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણો રે ધર્મ. સમ્યક દ્રષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવ સર્વ. બહુ સિમ્પલ વ્યાખ્યા કરી. ઉપધિ શબ્દ ખબર છે ને? આપણી પાસે બે જ મિનિટ છે મને લાગે. કેટલી કેટલી? 7 મિનિટ. હા, 2 મિનિટ બોર્ડ માટે છે. અચ્છા, જો ઉપધિ કોને કહેવાય? ઉપધિ ઉપધિ આત્મસાધનાના માર્ગમાં જે ઉપકરણો આપણને સહાયભૂત થાય
એને ઉપધિ કહેવાય. બરાબર, એમાં તમે એક કાનો ઉમેરી દો, પાને પને પને ઓકે, તો એ ઉપાધિ કહેવાય. શું એવી ઉપાધિ વગરનું જો જીવન હોય આપણું, અથવા તો જેટલે જેટલે અંશે એવી ઉપાધિ વગરનું જીવન આપણું બને, તેટલે તેટલે અંશે જીવ ચોથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધીની સાધના માર્ગ ઉપર દોડી શકે. ન સમજાય તો તમે પ્રશ્ન લખી રાખજો, આપણે લઈશું. શું કીધું ફરી વાર? ઉપધિ આપણી સાધનામાં ઉપયોગી ઉપકરણ, એમાં આપણે દોઢ અપણ કરીને ઓલો કાનો લગાડીએ એટલે ઉપાધિ બને, કે જે ઉપાધિ આપણે સંસારમાં રોલાવે. બરાબર, તો જેટલે જેટલે અંશે આવી ઉપાધિથી આપણું જીવન ઓછી ઓછી ઉપાધિ થાય, નિરુપાધિ એટલે ઉપાધિ હોય. ભગવાનના પહેલા સંબંધની અંદર આનંદ ગંજી મહારાજ સાહેબ આ વાત લખે છે, સોપાધિક ધન ખોવે રે. તો જેટલે જેટલે અંશે આપણું જીવન નિરુપાધિક બને અથવા બનાવીએ આપણે, તેટલે તેટલે અંશે ચોથા ગુણસ્થાનકથી માંડી અને ચૌદમા ગુણસ્થાનક સુધીની આપણી યાત્રા સાધના માર્ગની અંદર આપણે દોડી શકીએ. એનો અર્થ છે જે જે અંશે રે, અંશે જેટલે અંશે તમે નિરુપાધિક બનો, ઉપાધિ તમારી ઓછી ઓછી થતી જાય. હવે ઉપાધિ એટલે ખબર પડી ને, જે ઉપકરણો છે એને તમે સંસારના ફેરવી નાખો, ઉપકરણોને બદલે અધિકરણ કરી નાખો, એટલે અંશે તમારી ઉપાધિ. સમજાણો, જે જે તમારી પાસે સાધનો હોય ને, જે જે શરીર પર સાધન છે, બરાબર, તમને એક સીધો દાખલો આપું, શરીર પર સાધન છે, આ શરીરના સાધનને બરાબર એને તમે ઉપાધિ પણ બનાવી શકો અને ઉપાધિ પણ બનાવી શકો. ઉપાધિ ક્યારે બને? જો એનાથી તમે પાપ પ્રવૃત્તિ કરો તો, સંસારની પ્રવૃત્તિ કરો તો ઉપાધિ બને, અને ધર્મની પ્રવૃત્તિ કરો એ જ શરીરથી તો એ જ દેહ તમારો ઉપાધિ બને. બરાબર, હું તમને સામાન્યથી કહું છું. હવે શું થયું કે મારે ઉપાધિ ઓછી કરવી છે, તો આ શરીરથી સંસારની પ્રવૃત્તિ હું ઓછી કરું, એટલા અંશે જેટલા અંશે ઓછી કરું એટલા અંશે નિરુપાધિકપણું આવ્યું, અને જેટલા અંશે નિરુપાધિકપણું આવ્યું એટલા અંશે મારી સાધના માર્ગમાં પ્રગતિ. તે અંશે ધર્મ જાણો, તે જાણો રે ધર્મ. બેઠું કે ભૂખ લાગી છે? હા, પ્રશ્ન લખી રાખજે. સમજાણો, એટલે ઉપાધિમય જીવન જીવીએ આપણે, હા, તો ધર્મની અંદર તમને આગળ વધવાનું, જેટલો બોજ વધારે એટલી તમને તકલીફ આગળ વધવામાં. આ લોકો શું કરે બોલો, ઉપર જાય ને ઓલા રોકેટ છોડે ને, તમે કહો આમ થોડું થોડું નીચે નાખતા જાય, થોડું થોડું નીચે નાખતા જાય, ઉપરથી નીચે પડતી જાય, એમ એમ આગળ વધી જાય, એમ આપણે બી આગળ વધુ મોક્ષને જવું છે ને, તો નાખતા જાઓ નાખતા જાઓ નાખતા જાઓ, જેટલું ભાર વધારે એટલું આપણી ગતિ મંદ.
ભાવ ઓછો કરો, ભાર ઓછો કરો, ઉપાધિ ઓછી કરો, પદ ઓછી કરો, એટલે એમ સાથે આગળ વધીશું. બરોબર? સર્વ મંગળ માંગલ્ય સર્વ કલ્યાણ કરો. પ્રધાનમ સર્વ ધર્માણમ જૈન જય તે સદગુરુ દેવકી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય તમે જરા કહી દો જે કહેવાનું. જય જીનેન્દ્ર. આજનું પહેલું સેશન પતે છે અને આપણે સ્વામી વસ્તળે લંચની વ્યવસ્થા કરી છે, તો બધાને ખાસ વિનંતી કે 12 થી 1 એટલે 1 માં 5 અમે બધા અહીં આવી જજો અને અહીંયા સુંદર સ્તવન સાંભળીને આપણે બીજું સેશન શરૂ કરીશું. તો બધા લંચ વખતે વોલેન્ટિયરને મદદ કરજો અને જો કદાચ એનો થોડીક વાર લાગે તો તેમને સહાયરૂપ રહેજો. જય જીનેન્દ્ર.